મિત્રો આજે હું તમને ગુજરાતી વિષયની અંદર વાંદરા ભાઈને વાંચતા ન આવડે એ પાઠ વિશે સમજૂતી આપીશ. આ પાઠની અંદર પહેલા આપણને એક ગીત આપવામાં આવ્યું છે જે ગીત વિશે હું સમજૂતી આપીશ. આ ગીતની અંદર આપણને એ કહેવામાં આવ્યું છે કે જેમ માણસ ઘરમાં રહે છે તેમ પશુ પક્ષીઓ ક્યાં રહેતા હશે, જીવજંતુઓ ક્યાં રહેતા હશે એ વિશેની અહીં માહિતી આપવામાં આવી છે. તો આ ગીતની હું ગાન કરું છું, તે તમે સાંભળો. ઉંદર રહે છે ઘરમાં, માણસ રહેતો ઘરમાં, ચકોર ચકી રહે માળામાં, બટેર તેતર ઝાડામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાં ચિડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, બંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સુવે છે બોર્ડમાં, ને હું તો બાની સોડમાં. વિદ્યાર્થીઓ તમને ખબર પડી કે આ અહીં આ ગીતમાં શું કહેવામાં આવ્યું છે? તો આ ઉંદર ક્યાં રહેતા હશે? આપણે જેમ ઘરમાં રહીએ છીએ, માણસો જેમ ઘરમાં રહે છે તેમ પશુ પક્ષીઓ ક્યાં રહેતા હશે? જીવજંતુઓનું પણ એક ઘર હોય છે કે એક નિશ્ચિત રહેઠાણ હોય છે, તેમ અહીં ઉંદર ક્યાં રહે છે? ઉંદર ઘરમાં રહે છે. માણસ ક્યાં રહે છે? તો માણસનું ઘર હોય છે કે મકાનમાં રહે છે. ચકોચકી ક્યાં રહે છે? ચકોચકી એટલે પંખીઓ છે, તેમનો માળો માળામાં રહે છે કે તે માળો બનાવીને એક ઝાડની બખોલમાં કે ગમે ત્યાં જગ્યાએ તેમને સરસ મજાની જગ્યા મળે ત્યાં તેઓ માળો બનાવીને રહેતા હોય છે. બટેર તેતર ઝાડામાં, બટેર તેતર આપણને ક્યાં જોવા મળે છે? તે ખેતરમાં જોવા મળે છે અને તેમને તેઓ ઝાડુ બનાવે છે અને તેમાં રહે છે. સમડીનું ઘર ઊંચા ઝાડે, સમડી ઘર ક્યાં બનાવે છે? તો સમડી ઊંચા ઝાડ ઉપર પોતાનું ઘર બનાવે છે. ચામાચીડિયા લટકે ડાળે, ચામાચીડિયા એ ડાળ ઉપર ઊંધા લટકતા જોવા મળે છે કે ઝાડની ડાળ હોય ત્યાં ચામાચીડિયા ઊંધા લટકેલા જોવા મળે છે. ગાય બકરી રહેતા વાડે, ગાય બકરીનું નિશ્ચિત કોઈ ઘર હોતું નથી પણ તેઓનો એક વાડો હોય છે, તેમાં ગાય બકરીને રાખવામાં આવે છે. વંદો તો ચૂપચાપ તિરાડે, વંદો વંદો એક જીવજંતુ છે, તે વંદો ક્યાં રહેતો હશે? તો તિરાડે એટલે કે દીવાલની જે તિરાડ હોય ત્યાં તે રહેતો હોય છે. સિંહ સુવે છે બોર્ડમાં, સિંહ એટલે કે જંગલમાં રહેતું પ્રાણી છે, તે સિંહ ક્યાં રહેતો હશે? તો સિંહ એ બોર્ડમાં રહે છે. ને હું તો બાની સોડમાં, અહીં આપણને શું બતાવવામાં આવ્યું છે કે એક નાનકડો બાળ છે કે બાળક છે તે કહે છે કે હું ક્યાં રહું છું? તો હું બાની સોડમાં રહું છું. બાની સોડમાં એટલે કે તે પોતાની માતાની સોડમાં, સોડમાં એટલે કે ખોડામાં રહે છે. અહીં આ ગીતની સમજૂતી પૂરી થઈ.